નમસ્કાર મિત્રો, ઓન્લી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 15 એપ્રિલ 2022, વાર શુક્રવાર. આજે કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું. આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહેશે તેની અપડેટ મેળવીએ તે પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો આ તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જે લોકો કપાસનો સ્ટોક કરીને બેઠા છે. ખેડૂત મિત્રો, હવે આગામી સમયમાં કપાસના ભાવ ઘટવાનો સમય આવી ગયો છે. કારણ કે સરકાર દ્વારા એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અંદર આયાત ડ્યુટીને માફ કરવાની વાત કરવામાં આવી છે, જેથી કપાસની આયાત કરવામાં આવશે અને સ્થાનિક બજારની અંદર જે આપણા ખેડૂતોનો કપાસ છે તેની ક્વોલિટી મુજબ ભાવ ઘટવાની શક્યતાઓ રહે છે. એટલે હવે ખેડૂતોએ સાવધાન થવાની જરૂરિયાત છે. રૂની અંદર આયાત ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે, વિશ્વ બજારમાં ઉછાળો. ગુજરાત સમાચાર કાર્યાલય દ્વારા માહિતી મળી છે કે તાજેતરમાં જે સપ્લાયની જે શોર્ટ જોવા મળી રહી છે તેના લીધે એક ભાવની અંદર રેકોર્ડ બ્રેક તેજી ફૂંકાતા હવે સફાળી જાગેલી સરકારે દેશમાં ઋણની આયાત ઉપરની ડ્યુટીને નાબૂદ કરી છે. અને ખાસ કરીને કહી શકાય કે ખેડૂતોના હિત માટે નહીં પણ અહિત માટે નિર્ણય લીધો છે. રૂમાં બેઝિક કસ્ટમ ડ્યુટી તથા એગ્રી સેલ અને અન્ય સરચાર્જ મળીને આશરે 11% ઇમ્પોર્ટ ડ્યુટી અત્યાર સુધી આયાત ઉપર ભરવી પડતી હતી, પરંતુ હવે 14 એપ્રિલથી અમલમાં આવી રીતે આવી ડ્યુટી હવે નાબૂદ કરવામાં આવી છે. દેશમાં ડ્યુટી મુક્ત ધોરણે સપ્ટેમ્બર 2022ના અંત સુધી ઋણની આયાત કરી શકાશે તેવું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આવા પગલે દેશમાં યાન, ફેબ્રિક્સ, ગાર્મેન્ટ્સ સહિતના વિવિધ ક્ષેત્રોના જે રાહત થવાની શક્યતાઓ બતાવી છે. જોકે ભારત સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કર્યાના સમાચાર વિશ્વ બજારમાં વહેતા થતાં વિશ્વ બજારના ઋણના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યાના નિર્દેશો પણ આજે મળ્યા છે. કારણ કે ખાંડી દીઠ 90,000ની ઉપર બોલાતા નવો રેકોર્ડ સર્જાયો હતો. વિશ્વ બજારમાં આજે કોટન ઉપરાંત કોટન ઓઇલ તથા કોટન સીડ અને કોટન ખોળના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં ઓવરનાઇટ સમાચાર પણ તેજી બનાવતા હતા અને આજે તેજી આગળ વધી હતી તો ભારતમાં ડ્યુટી નાબૂદ થતાં કોટનની આયાત ઉપર અપેક્ષા મુજબનો ઘટાડો થવાની શક્યતા ઓછી રહી છે. આના કારણે ઘર આંગણે બજારમાં ઓછા ભાવથી ઘટાડો થવાની ગણતરી બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો છે. પરંતુ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આશરે 24-25 લાખ ગાંસડી આયાતી રૂ આવવાની શક્યતાઓ છે, જે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, અમેરિકા, આફ્રિકાથી આવશે. દેશમાં આજે ઋણની આવકો 26,000 ગાંસડી નોંધાઈ હતી. ન્યૂયોર્ક કોટન વાયદો ઓવરનાઇટ આશરે 425-430 પોઈન્ટ ઉછળ્યાના સમાચાર હતા. ખેડૂત મિત્રો, દેશની અંદર અત્યારે આયાત ડ્યુટીના પ્રશ્નને લીધે હવે ખેડૂતોને કપાસનો જે ભાવ 3,000 રૂપિયા સુધી મળવાનો હતો તેની અંદર હવે 2,500થી ધીમે ધીમે નીચે આવી અને 2,000 રૂપિયાથી 2,500 રૂપિયા સુધી પણ સારી ક્વોલિટીમાં કપાસના રહેશે. પરંતુ કેટલાક એવા ખેડૂતો છે જેમણે એવન ગ્રેડ કપાસનો સંગ્રહ કરેલો છે, તેવા ખેડૂતોને હજુ પણ સારા ભાવ મળવાની શક્યતાઓ છે. તો ધીમે ધીમે હવે કપાસમાંથી નીકળી જવું જોઈએ. બાકી તમારે આવતી સિઝનની અંદર કેવા ભાવ મળશે તેનો આધાર નવી સિઝન ઉપર રહેશે. તો બસ ખેડૂત મિત્રો, આ હતા મહત્ત્વના સમાચાર. ફરી વખત મળીશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય જવાન, જય કિસાન.